અમરેલીની અજમેરા સ્કૂલના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ અર્પણ કરવામાં આવેલો છે. અમરેલીની અજમેરા સ્કૂલના બહુમુખી પ્રતિભા ધરાવતા અંગ્રેજી વિષયના શિક્ષક કેતનભાઈ જોશીને સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે અપાતા શ્રેષ્ઠ શિક્ષક કેટેગરીમાં માધ્યમિક વિભાગમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. પૂજ્ય રમેશભાઈ ઓઝાભાઈ શ્રી દ્વારા અપાતા શ્રેષ્ઠ શિક્ષકની શ્રેણીમાં પણ તેઓ પસંદ થયેલા છે. જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ તેઓ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. કેતન જોશી સારા એવા લેખક, સંપાદક અને કવિ છે. તેમણે 5 પુસ્તકોનું સર્જન કરી પ્રકાશિત કરેલ છે, તેમજ 5 પુસ્તકોનું સંપાદન પણ તેમના દ્વારા થયેલ છે. ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત મેગેઝિન શબ્દસૃષ્ટિ, અખંડાનંદ, કવિતા, તમન્ના જેવા સાહિત્યિક સામયિકોમાં તેમની કવિતા, વાર્તા અને આસ્વાદ પ્રકાશિત થયેલ છે. આ ઉપરાંત ગુજરાતના પ્રખ્યાત સમાચાર પત્ર સંદેશ તથા ફૂલછાપમાં તેઓની કોલમ પણ આવેલ છે. નેશનલ કોન્ફરન્સમાં કેતનભાઈએ 2 વાર વક્તવ્ય આપેલ છે. આ ઉપરાંત રેડિયો પર તેઓ અવારનવાર ઉપસ્થિત રહે છે. હોમગાર્ડ યુનિટમાં પણ તેઓએ 10 વર્ષ સુધી સેવા આપેલી છે. ટીવી પર પણ તેઓ સંવાદ, ગોષ્ઠી, કાવ્યપઠન જેવા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેલ છે. તેઓએ ન્યૂઝ રીડર તરીકે પણ પોતાની ભૂમિકા ભજવેલ છે. ધોરણ 9ના અંગ્રેજી વિષયના પાઠ્યક્રમમાં તેઓએ રિવ્યુઅર તરીકે ફરજ બજાવેલ છે. આ ઉપરાંત અંગ્રેજી વિષયમાં શિક્ષકોને અપાતી તાલીમમાં તેઓ KRP તેમજ RP તરીકે ઘણા બધા શિક્ષકોને તાલીમ આપેલ છે. સફળ સંચાલક તરીકે તેઓએ ઘણા બધા કાર્યક્રમમાં સંચાલન કરેલ છે. વન વિભાગમાં સાસણ, જસાધાર તેમજ બથેશ્વર પ્રકૃતિ શિબિરમાં તેઓ રિસોર્સ પર્સન તરીકે છેલ્લા ઘણા બધા વર્ષોથી પ્રકૃતિ સૈનિક તરીકે ગૌરવભેર સેવા આપે છે. વન વિભાગ દ્વારા ઉજવાતા વિશ્વ સિંહ દિવસમાં પણ તેઓએ કન્વીનર તેમજ સહકન્વીનર તરીકે સેવા આપેલ છે. અમરેલી જિલ્લા સાહિત્યિક સર્જક પરિવારના તેઓ ટ્રસ્ટી છે, તેમજ ગુલમહોર મેગેઝિનમાં પરામર્શક તરીકે સેવા આપી રહ્યા છે. યુનિવર્સિટી તેમજ જિલ્લા અને રાજ્ય કક્ષાના યુવક મહોત્સવમાં તેઓ નિર્ણાયક તરીકે અનેકવાર ઉપસ્થિત રહ્યા છે. સંગીત ક્ષેત્ર તેમના સંયોજનમાં તેમના દ્વારા સ્વરબદ્ધ થયેલ પરમ સમીપે નામની પ્રાર્થના ગીતની એક સરસ કેસેટ પણ બહાર પડેલ છે. વિવિધ વિષયો પર ગુજરાતના અલગ અલગ સ્થળે તેઓએ વક્તવ્ય આપે છે. રમત ગમત ક્ષેત્રે ટેબલ ટેનિસમાં ભાવનગર યુનિવર્સિટીમાં તેઓ ઉપસ્થિત રહે છે. તેઓ મામલતદાર કચેરી દ્વારા સેક્ટર ઓફિસર તરીકે પણ સેવા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં બોલતા કરવા એ એમના ચોખનો વિષય છે. એમણે પોતાની કારકિર્દીની શરૂઆત અમરેલી અમાણી ફાઉન્ડેશનથી કરી અને અત્યારે તેઓ શ્રીમતી SS અજમેરા કન્યા વિદ્યાલય અમરેલીમાં સેવા આપી રહ્યા છે. એમણે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણને મહત્વ આપ્યું છે. બાળકોને નવી રીતે વિચારતા થાય, હસ્તરીકે તંકો બનાવે એ કરે, પોતે બહુ વિદ્વાન છે એટલે પોતાની વિદ્વતાનો લાભ ગુજરાત સમગ્રના વિદ્યાર્થીઓને મળે એ માટે વંદે ગુજરાત ચેનલ દ્વારા ધોરણ 10ના અંગ્રેજીના બાળકોને શિક્ષણ આપે છે. ધોરણ 9ના અંગ્રેજીના પાઠ્ય પુસ્તકના રિવ્યુઅર છે. સ્પોકન ઇંગ્લિશ માટે લિસનિંગ એન્ડ સ્પોકન ઇંગ્લિશ પ્રોગ્રામ એમણે મંચ ઉપર ઉપસ્થિત આદરણીય સ્વામીજી, આવી વિષમ પરિસ્થિતિમાં પણ જેમને કેળવણીની જોબ પ્રજ્વલિત રાખી છે તેવા આદરણીય શ્રી ગુલાબભાઈ, ભૂત સમાજની અનેક પ્રવૃત્તિઓ કરી, મારે એક વાર ત્યાં કાવ્યપટ માં જવાનું થયું તેવા આદરણીય શ્રી નાનકભાઈ ઉપસ્થિત મહેમાનો તથા વાલા વિદ્યાર્થીઓ, શિક્ષક તરીકે મેં હંમેશા 3 વાક્યો, 3 સુવિચારો કહી શકાય એ ખૂબ જ પ્રિય રહ્યા છે. એમાં એક એ છે, કદાચ વિનોબા ભાવેએ કહ્યું છે કે શિક્ષક એ ચેતનાની ખેતી કરે છે. આ શિક્ષકે હંમેશા યાદ રાખવું જોઈએ, એની સામે ચેતના છે. બીજું મનોજ શાહે એવું કીધું કે જે દિવસે શિક્ષકને સ્મિત રાખવું શક્ય ન હોય તે દિવસે સ્કૂલમાં એને રજા રાખવી જોઈએ. અને શિક્ષકની એક આંખમાં હર્ષ હોય છે અને એક આંખમાં મીઠો ગુસ્સો હોય છે. શિક્ષક વાંચતો હોવો જોઈએ, વિચારતો હોવો જોઈએ અને વાગોળતો હોવો જોઈએ. શિક્ષક સંશોધન પણ કરતો હોવો જોઈએ. હમણાં સરસ મજાની પ્રાર્થના અહીં આવી અને એમાં સરસ મજાનો શબ્દ આવ્યો હતો મંદિર. મંદિરે ઉમી કો મિલતી હૈ જીતકે સપનો મેં જાગતા.